હેલો એવરી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજના લાઈવ સેશનમાં અત્યારના જોકે તો આપણે ઘણા લીધા અને ઘણી બધી તૈયારી પણ કરી સાથે મળીને સાથે સાથે તો આજે પણ આજના આજે લાઇવ સેશન છે સંજીવની જે છે ઇયરના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરીશું ફટાફટ આવી જાઓ અને જેટલા વિદ્યાર્થીઓ આવી ગયા છે એ લાઈક દ્વારા પોતાની હાજરી લગાવી દો પોતાની અટેન્ડન્સ લગાવી દો પ્રેઝન્સ આપી દો પછી આપણે સેશનની શરૂઆત કરી દઈએ અને જેટલા વિદ્યાર્થીઓ નવા આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આપનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વામ વેલકમ કરવામાં આવે છે સાથે સાથે સબસ્ક્રાઈબ કરવું ભૂલી ન જાતા હા યાદ કરાવી દો ભણવામાં એટલા તલ્લીન એટલે લાઈક અને સબસ્ક્રાઈબ નું ભૂલી જવાય કઈ નહીં એના માટે હવે અમને હેબિટ પડી ગઈ છે વાતે વાતે તમને અમને યાદ આવતું રહેશે અને યાદ કરાવતા રહેશો ચાલો લખ્યું છે જો ને જય હો બજરંગ બલી દો મુશ્કેલ કે ઘડી મજા આવ્યું ગમ્યું યોગ્ય છે આવું દરેક સ્લાઇડમાં હોવું જોઈએ ભૂક્કા કાઢી નાખશો આજે તો ઇંગ્લિશના પેપરમાં આને જોયા પછી બરાબર ચાલો તો શરૂઆત કરીએ અ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ બ્લેકબગ બેઝ છે મતલબ કે બ્લેકબગ તમને પૂછ્યો છે પેલું માનસી વાળું જે ચેપ્ટર છે ને એ જ ચેપ્ટર અહીંયા છે હા એ ચેપ્ટર પાછું મહત્વનું પણ છે એટલે એકવાર જોઈ લેજો રેમ્બો વાળું છે ને હા ચેપ્ટર નું નામ કઈક એવું છે છે કુલ ગુજરાતી ઉપર તો હું કરાવતી જ રહેવાની અને તમે મારી સાથે કરતા રહેવાના ચલો તો ક્વેશ્ચન આન્સર તમે મને કમેન્ટમાં કરશો કે કયો આન્સર આવશે શું આન્સર આવશે શોર્ટમાં આન્સર આપશો તો પણ ચાલશે એક્ઝામમાં ફૂલ આન્સર લખીને આવજો ચાલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન હા મેની સ્ટુડન્ટ સ્ટેર એટ ધ આખર રહેશે કેટલા વિદ્યાર્થીઓ છે કે જે લેખિકાની સામે ઘૂરી ઘૂરીને જોઈ રહ્યા હતા સ્ટેર એટલે શું થશે ઘૂરીને જોવું થશે તો પેરેગ્રાફમાં શોધો ક્યાંક તો લખેલું હશે ને કંઈ નહીં એમને તો સવાલ નહીં પૂછ્યો હોય પેરેગ્રાફમાં એકાદી લાઈનમાં એ શબ્દ લખેલો હશે નંબર આપેલો હશે આંકડો આપેલો હશે કે જે તમારી આંખોની સામે હશે

એ કહેવાનું છે તમારે અહીંયા તો 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 ક્યાંક લખ્યું હશે ને આઈ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી અવોઇડ કરવા માટે હી સ્ટેર એટ અ ફ્લોર જમીન તરફ એને નજર રાખીએ આપણે તમારામાંથી પણ કેટલાને આ રીતની હેબિટ હશે અથવા તો આ રીતે ગભરાઈ જતા હશે ઇન્ટ્રોવર્ટ હશે કેટલા છો ઇન્ટ્રોવર્ટ કે અજાણ્યા લોકથી પોતાની નજરને બચાવવા માટે અથવા તો લુકને કરવા માટે તમે તમારી આંખોને બીજે કઈ ફેરવી દો છો નીચે જમીન ઉપર રાખી દો છો અથવા તો બીજે ક્યાંક રાખી દો છો છે કે જો કે બધા કોન્ફિડન્ટ છે તો પણ ચાલો 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 આનો આન્સર કઈ લાઈનમાં છે સેકન્ડ થર્ડ ફોર્થ થર્ડ લાઈનમાં પાકું અવોઈડ યસ Uh, keep her eyes on the floor. Keep her eyes on the floor. To, and no answer, Ravshay, the author is try hard to keep her eyes on the floor to avoid strange looks. Whatever. તો અહીંયા જે તમને આય આપેલું છે એ આઈની જગ્યાએ શું લખી નાખવાનું છે ઓથરેસનું નામ લખી નાખવાનું છે આપણા જે લેખિકા છે એ લેખિકાનું નામ લખી નાખવાનું છે લેખિકાનું નામ શું છે બાય ધ વે ખબર છે કોને ખબર છે આ ચેપ્ટર જેણે વાંચ્યું હશે એમને નામ ખબર હશે અને આઈ થિંક આ પેરેગ્રાફમાં એમનું નામ પણ નથી આપ્યું તો હવે હું એક એવો સવાલ પૂછું કે જે સવાલનો જવાબ તમને આ પેરેગ્રાફમાં પણ નહીં મળે તો કદાચ તમે આ સ્ટોરી વાંચીઓ હોય તો એ સ્ટોરીમાં જે ઓથરેસ છે ઓ ઓથરેસ નું નામ શું છે એકનું નામ મનીષા છે ઠીક છે બાકી જે બીજી છે કે જે એમની ફ્રેન્ડ મતલબ કે એમને પાકી મિત્ર બનાવી દીધી છે અને આ ઇન્ટ્રોવર્ટી પર્સન હતા એમનું નામ શું છે ચાલો ખબર છે કોઈને હશે કોક તો હશે પાની હું નામ હતું પાની પાની હતું પાની સ પાની સ પાની સા અને એક હતી મનીષા ચાલો જોઈએ સેકન્ડ ક્વેશ્ચન હાઉ વોઝ ધ સ્માઈલ ઓફ મનીષા મનીષાની સ્માઇલ કેવી હતી વામ હૂફ વાળી હતી કે જે હૂફ થી ભરેલી હતી

એકબીજાથી પછી પાછા છેલ્લે મળે છે પરંતુ છેલ્લે ક્યારે મળે છે જ્યારે મેરેજ થઈ ગયા હોય છોકરા હોય એવી રીતે તો ધીરે ધીરે કેરેક્ટર આવે છે પરંતુ મેઇન કેરેક્ટર કોણ છે આ મનીષા અને પાની

સવાલ કરતા તો રાજુભાઈ વધારે આવે છે સવાલના સોરી સવાલના જવાબ કરતા તો રાજુભાઈ વધારે આવે છે એ સવાલનો જવાબ હું અહીંયા લખી દઉં કે ભાઈ ધ ટીચર ટેલ હર ટુ સીટ નેક્સ્ટ ટુ રાજુભાઈ એ આન્સર આવશે હે રિયલ આન્સર શું છે મનીષા શું આવશે મનીષા તો આપણે અહીંયા લખીએ ધ ટીચર ટૂલ્ડ અહીંયા જે ટેલ આપેલું છે એ ટેલની જગ્યાએ શું લખવાનું છે ટૂલ્ડ લખવાનું છે બાય ધ વે મારે અહીંયા લેટા કરવાની જરૂર તો છે અને ઓલરેડી એનો આન્સર આપેલો છે ક્યાં બાય નેક્સ્ટ ટુ મનીષા તો આપણે અહીંયા આન્સર તરીકે આવશે ધ ટીચર ટૂલ્ડ હડ ટુ સીટ નેક્સ્ટ ટુ મનીષા નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ આપણે જોઈએ શેના ઉપર આપેલો છે અચ્છા એશિયન ગેમ્સ ઉપર આપેલો છે એશિયન ગેમ્સ ઉપર આઈ સારો પેરેગ્રાફ છે અને સ્ટોરી પણ હારી છે ગેમ્સ ઉપર આપેલી છે એટલે મજેદાર જ હોવાની શાનદાર હોવાની ધમાકેદાર હોવાની ઇન્ટરેસ્ટિંગ હોવાની વેરી ઇન્ટરેસ્ટિંગ હોવાની જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન વિચ ગેમ ડીડ ક્રિસ્ટી પ્લે કઈ ગેમ જે છે એ ક્રિસ્ટી પ્લે મતલબ કે રમવાના છે તો એના માટે આખો પેરેગ્રાફ વાંચવો પડે કે અંધારામાં તો તીર ન મારી શકે સ્ટોરી આવડતી હોય તો અંધારામાં તીર મારી શકાય પરંતુ સ્ટોરી ન આવડતી હોય તો ક્યાંથી તમે અંધારામાં તીર મારવાના તો ઇટ ઇઝ પોસિબલ ફોર એની વન ટુ વિન સિલ્વર મેડલ વિધાઉટ ટેકિંગ પાર્ટ ઇન ગેમ્સ આર એ ક્રિસ્ટી વોઝ ચૂઝન ફોર ધ ઇન્ડિયન હોકી ટીમ વિચ વોઝ પ્લે એશિયન ગેમ એટ ધા ઇન નાઇન્ટીન સિક્સટી ટુ તો આઈ થિંક અહીંયા મને ગેમનું નામ

બસ જસ્ટ અહીંયા જે ડીડ આપેલું છે અહીંયા જે પ્લે આપેલું છે તો આ તો મેં તમને કેટલી વાર કીધું છે યાદ રાખના મેરા મારા વહેલા વિદ્યાર્થી મિત્રો ડીડ પ્લસ વી આપેલું હોય ત્યારે એનો આન્સર લખતી વખતે વી ટુનું ફોર્મ આવશે ડઝ ધ પ્લસ વી હોય એનો આન્સર લખતી વખતે વી ફાઈવ આવશે નેક્સ્ટ એના પછી વેર વર્ધ એશિયન ગેમ્સ હેલ્ડ એન્ડ વેન ભાઈ એશિયન ગેમ જે છે એ ક્યાં રખાય છે અને ક્યારે

જે છે એ ટીમ સાથે શા માટે નહોતા ગયા એ તમારે કહેવાનું છે તો કુડ નોટ અ કંપની ધ ટીમ ધો હિઝ નેમ વોઝ વેરી મચ ઇન ધ લિસ્ટ ઓફ પ્લેયર્સ તો અહીંયા 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 તમને રીઝન તો નથી આપેલું પરંતુ છતાં પણ તમને આપેલું છે અહીંયા બીજું એક તમને કહ્યું છે કે ડ્યુ ટુ નોન અવેલેબિલિટી ઓફ ફોરેન એક્સચેન્જ તો આ છે કારણ કે ટુ એટલે જો એટલે કારણ દર્શક રાખજો ફંક્શન માટે પણ યાદ રાખજો જ્યારે પણ તમને સેન્ટેન્સમાં ટુ આપેલું હોય તો એને પણ કારણ દર્શક શબ્દ કહેવાય તો એમાં પણ શું આવશે રીઝન આવી જશે ઓકે ચાલો તો હવે આપણે આપણી વચ્ચે રાજુભાઈને બોલાવીએ કે જેથી કરીને એ પણ સવાલોના જવાબ આપશે હે ને બોલાવીએ હમણાં હમણાં ફ્રેશ થઈને રાજુભાઈ પણ તમારી સામે આવી જશે ચાલો ત્યાં સુધી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સાથે વચ્ચે જોઈન્ટ થઈ જશે ઇન્વિટેશન તો આપી દીધું છે ચાલો જોઈએ તો વાય કુડ ક્રિસ્ટી નોટ ગો ટુ ધ ગો વિથ ટીમ તો શા માટે તો ડ્યુ ટુ નોન અવેલેબિલિટી ઓફ ફોરેન એક્સચેન્જ એના પછી વોટ ડીડ ધ હોકી ટીમ વિન હોકી ટીમ જે છે એ શું જીતીને આવી હતી તો હોકી ટીમ વિન સિલ્વર મેડલ કયું મેડલ જીતી હતી સિલ્વર મેડલ રાઈટ લાસ્ટ ટુ સેકન્ડ લાઈનમાં આપેલું છે લાસ્ટ ટુ સેકન્ડ યર લાઈનમાં હા ભૈયા સિલ્વર મેડલ એ જીતીને આવ્યા હતા તો આન્સર કઈ રીતે બનશે ધ હોકી ટીમ વોન ધ સિલ્વર મેડલ હોકી ટીમ જે હતી એ સિલ્વર મેડલ જીતી હતા વાય ડેડ ક્રિસ્ટી ગેટ અ સિલ્વર મેડલ હવે આ જે ક્રિસ્ટી હતા એમને સિલ્વર મેડલ શા માટે એ મતલબ કે એમને શા માટે એ સિલ્વર મેડલ મળ્યું હતું એનું રીઝન તમારે અહીંયા જોવાનું છે તો ઇટ સો હેપન ધ હોકી ટીમ પ્લે વિધાઉટ ક્રિસ્ટી વોન સિલ્વર મેડલ ક્રિસ્ટી વોઝ નેમ વોઝ સ્ટીલ ઇન ધ લિસ્ટ ગોટ ધ મેડલ સિટિંગ એટ હોમ ઘરે બેઠા બેઠા જીતી ગયું પણ શું કામ જીતી ગયું કારણ કે તેનું નામ હજી પણ કેમાં હતું લિસ્ટમાં હતું એટલા માટે બાકી એણે પાર્ટિસિપેટ નહોતું કર્યું કારણ કે ત્યાં અવેલેબિલિટી નહોતી પણ એનું નામ હજી પણ લિસ્ટમાં હતું અને એ કારણથી તે સિલ્વર મેડલ જીતી ગયું હતું અને એ પણ ઘરે બેઠા બેઠા છે ને મજેદાર બસ આટલે જ મજેદાર છે કે જીતી ગયા અને આવી તમને બીજી બે ત્રણ સ્ટોરીઓ પણ આપેલી છે અંદર એટલે વાંચી ન હોય તો કઈ નહીં બસ આવી રીતે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરતા રહેજો એટલે તમારી સ્ટોરી રિવાઇઝ થઈ જશે તમારી બ્લેક બક રિવાઇઝ થઈ જશે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરતા જાવ એટલે સ્ટોરીઓ બસ આવી રીતે રિવાઇઝ ન થતી રહે હવે આ ક્રિસ્ટી વાળી ક્યાં આપણે વાંચવા જવાના હતા બ્લેક બક ખોલવાની હતા આખી કાઈ ખોલવાના નહોતા પણ આવી આવી રીતે આપણે પેરેગ્રાફ વાંચીએ તો પેરેગ્રાફ તો રિવાઇઝ થાય જ છે આની પ્રેક્ટિસ તો થાય જ છે પણ સાથે સાથે સ્ટોરીઓ પણ આપણી પ્રેક્ટિસ થઈ જાય છે સમજાય છે તો આ રીતે આપણે તૈયારી કરીએ નેક્સ્ટ એના પછી તો આનો આન્સર શું આવશે એનું નામ લિસ્ટમાં હતું એટલા માટે તો અહીંયા કીધું છે ને હિઝ નેમ વો સ્ટીલ ઇન ધ લિસ્ટ ઓફ પ્લેયર્સ તો હિઝ નેમ વો એના પછીનો પેરેગ્રાફ નહીં પરંતુ હવે આપણે નિયરેસ્ટ મિનિંગ જોઈએ આમ પણ તમે બહુ નિયરેસ્ટ મિનિંગ કરતા હતા કે મેમ આઈ એમ નિયરેસ્ટ મિનિંગ આઈ એમ પી મિનિંગ તો હવે નિયરેસ્મિનિંગ અહીંયા આવી ગયા છે બસ તમને બાજુમાં ગુજરાતી નામ આપેલા છે એ ગુજરાતી જે શબ્દ આપેલા છે એ શબ્દને આધારે ચાર ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને એનો આન્સર તમે જ આપશો તમારી રાહ જોઈશે એવું નહીં કે હું મારી રીતે આપી દઈશ બસ તમે આન્સર દેવાની જગ્યાએ કઈક બીજું બીજું રટ્ટા મારે જતા હશો તો પછી એના જવાબ હું આપીશ ચાલો જોઈએ હવે આપણે એની મી એટલે શું થશે દુશ્મન થશે ચાલ તો આપણે અત્યારે સોંગમાં નહીં અત્યારે જવાબ ઉપર આવીએ એનિમી એટલે કે દુશ્મન તો ઓપ્શન એ ફ્રેન્ડ ઓપ્શન બી ફેમિલી ઓપ્શન સી ફો કે ઓપ્શન ડી એનેબલ નિયરેસ્ટ મિનિંગ છે સમાનાર્થી શબ્દો છે ચાલો જવાબ ગુજરાતી મિનિંગ તો કાઉન્સમાં લખી દીધેલા છે હેલ્પ કરશે પરંતુ એક્ઝામમાં ગુજરાતી મિનિંગ નહીં આવે આ તો યાદ રાખતા એવું નહીં કે અત્યારે મેં તમને આપ્યા છે તો એક્ઝામમાં આવશે ઠીક છે ચાલો તો ઓપ્શન એ આન્સર બી સી કે ડી ચાલો ફાઇનલ સી કરીએ આપણે ચલો છોકરાઓ કહે છે ઓપ્શન ક્વેશ્ચન નંબર વનમાં ઓપ્શન સી આવશે તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ફોર સેકન્ડ ઓપ્સ્ટેકલ ઓપ્સ્ટેકલ એટલે કે અવરોધ ઊભું કરવું જે પ્રતિબંધ ઉભો કરતું હોય અવરોધ ઉભો કરતું હોય તો એના માટે ઓપ્શન એ ફ્રેન્ડ ઓપ્શન બી ફેમિલી ઓપ્શન સી ફો અને ઓપ્શન અનેબલ બોલો ગજબ ઓપ્શન જ જ નથી આપ્યા આ આપણે કાઢી નાખીએ કારણ કે ઉપરના ઓપ્શન કોપી ટુ કોપી લખી નાખા છે ઓપ્શન તો નીચેના ચેન્જ થર્ડ ઉપર જતા રહીએ અસેમ્બલ એટલે કે ભેગું કરવું શું થશે ભેગું કરવું થશે તો રિકવર કનેક્ટ કલેક્ટ કે ડિસ્પર્સ સેકન્ડ નો આન્સર નહીં આપતા પાછા સેકન્ડ નો આન્સર આપશે મેમ ડી આવશે ડી આવશે ડી આવશે અનેબલ કરવું એટલે અયોગ્ય થાય મતલબ કે અનેબલ કરવું એટલે એને ઓન કરવું અયોગ્ય નહીં સોરી અનેબલ એટલે આપણે એને ઓન કરી દઈએ બરાબર તો એ અનેબલ તો આન્સર બિલકુલ પણ નહીં આવે ઓપ્શન જ નથી આપ્યા એટલે એનો આન્સર નહીં આપો ચાલો થર્ડ નો આન્સર આપવો થર્ડમાં તમે સિલેક્ટ કરશો રિકવર કનેક્ટ કલેક્ટ કે પછી ડિસ્પર્સ ઓપ્શન સી થર્ડમાં કલેક્ટ કરવું ગ્રેટ તો અહીંયા આન્સર આવશે કલેક્ટર સુમિત સુમિત એટલે શું થશે શિખર થશે તો એના માટે ઓપ્શન એ મીટિંગ ઓપ્શન બી લેન્થ ઓપ્શન સી હાઈટ કે ઓપ્શન ડી પીક ચાલો

ચાલો હવે છોકરાઓનું જોઈએ આપણે ગ્રેટ કયો આન્સર આવશે ઓપ્શન બી નેક્સ્ટ એના પછી રિવેલ રિવેલ એટલે કે બસ બાજુમાં લેખો છે મિનિંગ એકવાર જોઈ લો કયું સિલેક્ટ કરશો શો ખુલ્લું પાડવું બીજું કઈ નથી ઓકે એ ઓપ્શન હાલો તમે આન્સર આપતા જાવ લોકશનમાં શું આન્સર નેક્સ્ટ એના પછી એટ્રેક્ટેડ એટલે કે આકર્ષક મારા મત મુજબ તો ચાર મે એટ્રેક્ટિવ ચાર્મિંગ આકર્ષક ચાર્મિંગ સેક્રિફાઇસ્ડ અનરિઝલ્ટેડ છોકરા આન્સર આપે પછી હું જવાબ આપું केवी गीता गीतो गाइस पैसा है तो पैसा है तो शिव आंसर આવશે ફેસિનેટેડ ફેસિનેટેડ એટલે આકર્ષિત થાશે ચાર્મિંગ એટલે કે જે હેન્ડસેપ टाइप હોય ને બસ ચાર્મ મને ક્યો છે આંધ ને આંધા હા એન્ટિક પ્રાચીન

અદ્રશ્ય થઈ જવું અદ્રશ્ય વેનિશ માટે પેરિસ ડિસપીયર યાર હજી યાદ છે મને સર સમજે હું તમારું છોકરાઓ તમારું શું કેવું છે તમે ડિસપીયર કયો છો સી ડિસપીયર ગ્રેટ ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ

જો મટીરિયલ માટે પ્રી બુકિંગ ન કર્યું હોય તો પ્રી બુકિંગ કરી લો અત્યારે તમારે પૈસા આપવાની જરૂર નથી જ્યારે મટીરિયલ આવશે ફોન આવશે ફોન આવશે તમને એમ થાય હા મારે લેવું છે તો પૈસા આપજો ત્યાં સુધી નહીં આગળ જઈએ ટાર ખબર તો નથી પણ આ લાગે છે કૃક માટે આપણે સિલેક્ટ કરશું સ્ટ્રેઇટ કે જે ટાર હોય સીધું હોય તો એને આપણે સિલેક્ટ કરીએ ઓપ્શન ડી ચાલો તો યાદ રહી ગયું વાલા વિદ્યાર્થી મિત્રો હવે આ સવાલ પૂછ્યા છે તો બિલકુલ પણ ભૂલ નહીં કરે કારણ કે આ હિલ ઇન્જર ક્યોર કે ટ્રીટ કરવું ઉપચાર કરવા માટે આપણે અહીંયા યુઝ કરીશું હિલ ઇન્જર ક્યોર કે ટ્રીટ

કે ટેરિબલ કન્ફ્યુઝ કન્ફ્યુઝ કરે એમાં આમાં પણ તમને ઓપ્શન આપેલા છે એકવાર ચેક કરીને વિચારીને પછી આન્સર આપજો ડેન્જરસ એટલે તો ખતરનાક થાય ખતરનાક તો નીકળી ગયો શેડ એટલે ઓલું થાય પીસફુલ એટલે તો આરામથી એવું થાય ને પીસફુલ એટલે હા 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 તો જવાબ મળી ગયો એક્ઝેક્ટલી કયો આન્સર આવશે આ રીતે વિચારવાનું છે આન્સર નહી વિચારવાનો ઓપ્શન ડિલીટ મારવાના તમારે ઓપ્શન ડિલીટ મારવાના એટલે આન્સર મળી જાય ઓટોમેટિક આન્સર તમારે હા ચાલો જોઈએ હવે આપણે અ તો કોણ એ આન્સર શેના આપો છો તમે એ આન્સર શેના માટે આપો છો હિલ માટે ઉપચાર માટે અચ્છા આના માટે ડ્રેડફુલ માટે ડેન્જરસ ક્યારેય નહીં નક્કો નેવર ટેરિબલ આવશે ટેરિબલ એટલે શું થશે ભયાનક થશે ડેન્જરસ એટલે કે જે જોખમી હોય બરાબર તો એ ડેન્જરસ આવશે અને ભયાનક કે જે ડર વાળું હોય જેનાથી આપણને ડર લાગતો હોય તો એ છે ટેરીબલ જે ભય જેવું ભય સાથે મેચ છે એટલે કયો આન્સર આન્સર આવશે ડી નેક્સ્ટ એના પછી શાંતિ શાંતિ તો હવે આમાં પણ ઓપ્શન ડિલીટ કરતા જાઓ અને સવાલનો જવાબ સિલેક્ટ કરતા જાઓ બે ઓપ્શન છે તમારી પાસે કાં તો સીવો જવાબ ગોતો કાં તો પછી એવા ઓપ્શન ડિલીટ કરો કે જે કામના નથી નકામા છે

આવી રીતે આવે ને કે યુઆિટ એટલે શું થાય શાંત થાય એની જગ્યાએ કે ડિફરન્ટ જે છે એ ડિફરન્સ તમે યાદ રાખજો બસ આટલો નાનો અમ તો તફાવત છે આને કહેવાય શબ્દોનો જાદુ આને કેવા શબ્દોની માયાજાળ જે માયાજાળમાં આપણે ફસાવવાનું નથી નેક્સ્ટ એના પછી શ્રીક ચીસ પાડવી સ્માઇલ સ્ક્રીમ 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 કે લાફ લાફ નીકળી 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 એક ચાલો તો અહીંયા ચાલ્યું છે પણ પણ યાદ રાખજો એટલે શું શું થશે 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 પાડવી પાડવી અને વેરી હા તમે ઓશિર થઈ ગયા જોયું મારી યાદ રહી રહીને બસ આવી રીતે લેક્ચર ભરતા રહો થતા જશો નેક્સ્ટ એના પછી એટલે કે થાકેલું થાકેલું તો એના માટે ઓપ્શન એ 115 કે થાવા આવ્યો છે 50 સબસ્ક્રાઇબ 50 ફોલોઅર બાકી છે ખાલી હાલો કહી દો એને તમારી તાર 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 ભાષામાં કહી દે તું મારી ભાષામાં કહી દો હા ફોલો કરી દે હાલો ફોલો કરી દે ફોટો બીજાના ફોનમાંથી લઈને ફોલો કરી દે બધા બધાના ફોનમાંથી કરી દે ફોલો બધાના આઈડીમાંથી ફોલો કરી દે ફટાફટ ડોટ કે કરાવા હાલો બધાની આઈડીમાંથી ફોલો કરી દે બધાની આઈડીમાંથી સબસ્ક્રાઇબ કરી દે બે ત્રણ આઈડી હોય તો બે ત્રણ આઈડીમાંથી સબસ્ક્રાઇબ કરી દે ફોલો કરી દયો ચેનલ ને ફેક આઈડી તો બહુ છો ફેક નો હારો યુઝ કરો સાચી વાત છે ક્યારે ખોલીએ તમને એમ થાય પ્રાઉડ ફીલ થાય કે હા મને ફોલો કરજો આમાં આઈડી મારી રીલ હશે ગોતી લેજો જો આ બે આઈડી અત્યારે બે રીલ મૂકી છે મે હા હા ફેમસ કરી દીધા છે ફેમસ થઈ ગયા છે ભાઈ ફેમસ થઈ ગયો છે ભાઈ હા ચાલો નેક્સ્ટ હવે આપણે વાતો ન કરીએ એક્ઝાસ્ટેડ એન્ડ ધ સીએસટી

દયા અને ઉદારતામાં જરાક ડિફરન્ટ છે જેવી રીતે લિટલ અને અલિટલમાં ડિફરન્ટ હોય છે ને લિટલ અને અ લિટલ માં જેવી રીતે ડિફરન્ટ હોય ને બસ એવી જ રીતે આ કાઇન્ડનેસ અને લિબરલ માં ડિફરન્ટ હોય છે આ લિટલ એટલે કાઈ નહીં અને આ લિટલ એટલે થોડા કરતા વધારે આ નેગેટિવ છે અને આ પોઝિટિવ છે સેમ એ રીતે આ દયા અને ઉદાર તો ઉદાર માટે શું યુઝ થશે લિબરલ વર્ડ યુઝ થશે તો આ યાદ રાખી લેજો ઓપ્શન સી ઓપ્શન બી સિલેક્ટ કરીને નહીં આવતા ઓપ્શન સી ફરક છે હવે છે

હવે હવે સીધો સિલેક્ટ નહીં કરે બસ આવી રીતે એટલે જ પ્રેક્ટિસ કરાય કે જેથી કરીને એક્ઝામમાં જે ભૂલ થાય ને ભૂલ ન થાય હવે ભૂલ નહીં કરે હવે વિચારીને આન્સર આપશે તો વિચારીને આન્સર આપી દે ખાઈ જો એનો એક મતલબ કોઈ એટ પણ થાય પણ સ્ટેર નો મીનિંગ મને નથી ખબર કોઈ કોઈને જો બસ તો તો મળી ગયો જવાબ 8 8 તો અહીંયા આન્સર શું આવશે ઓપ્શન એ તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન એ ને નેક્સ્ટ એના પછી 22 હાર્શ કઠોર જે કઠોર હોય ને એ લાઉડ સોફ્ટ સ્મૂથ કે રફ લાઉડ સોફ્ટ સ્મૂથ એન્ડ રફ આમાં ઝડપથી અમને ક્વેશ્ચન સિલેક્ટ કર્યું એનું રીઝન છે કે બાકીના શબ્દોના મિનિંગ એને આવડે છે એટલે સિલેક્ટ કર્યું બાકી વાંચ્યા તો ચારેય છે એટલે તમે ચારેય ઓપ્શન વાંચજો

એમના જે ગાઢ ફોરેસ્ટ છે તો આનો આન્સર પણ શું આવશે ડી જ આવશે ટ્વેન્ટી નો પણ આન્સર ડી નેક્સ્ટ એના પછી આગળ જઈએ ક્રાઉડેડ નહીં થાય મોબ એટલે ક્રાઉડેડ થાય મોબ એટલે ક્રાઉડેડ થાય તો ખબર છે કારણ કે એક્ઝામ માં પૂછાડો તો મેને આઈએમ પી આપેલું છે અને વેનિશ ને પણ આઈએમ પી આપું છું અચ્છા ઓકે ગ્રેટ નેક્સ્ટ એના પછી યરલી મંથલી વીકલી વિચારે સિલેક્ટ કરી લેશે ઓપ્શન એ રાઈટ ચાલો નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફાઈવ પ્લીડ વિનંતી કરવી તો વિનંતી કરવા માટે રિઝર્વ જોઈન બેગ કે પછી આર્ગ્યુ આર્ગ્યુ દલીલ કરવી થાય જોઈન એટલે બુકિંગ કરાવો બુકિંગ કરાવી રાખો જો એટલે બેગો થાઓ બેગો થાઓ બેગ બેગ એટલે શું થાય કે છે કે વસ્તુ કો મારીને લખાવી દીધું છે નહીં નહીં આ તો નીકળી ગયા એટલે ઓટોમેટિક જગ્યા આવી ગયો બેગ આવી ગયો એટલે બગે આ મને મીનિંગ નથી હવે બેગ એટલે માંગવું થાય વિનંતી એટલે પણ ક્યાંક ને ક્યાંક એવું જ થાય માંગીએ છીએ અથવા તો કઈક રિક્વેસ્ટ કરીએ છીએ તો બેગ એટલે માંગવો થાય ઠીક છે તો બેગ નો મતલબ એ રીતે યાદ રાખજો અને વિનંતી ને એ રીતે યાદ રાખજો આના માટે બીજો શબ્દ પણ છે રિક્વેસ્ટ વર્ડ પણ છે જો તમને એક્ઝામ માં બેગ ની જગ્યાએ રિક્વેસ્ટ આપેલું હોય તો રિક્વેસ્ટ પણ સિલેક્ટ કરજો એમ નહીં કહેતા કે ભાઈ મારા મેં બેગ કરાવ્યો હતો રાજુભાઈએ બેગ સિલેક્ટ કર્યું હતું એ તો છે નહીં તો આપણે નહીં કરીએ ડાયરેક્ટ સવાલ ખોટો પૂછી લીધો હા તો સમજાઈ જાય બેજામાં ઘૂસી જાય પણ પ્લીડ આપેલું હોય ને ત્યારે થોડું કામ કન્ફ્યુઝન થાય સમજી લો પ્લીડ એટલે શું થશે વિનંતી થશે નેક્સ્ટ એના પછી ટ્વેન્ટી સિક્સ ક્લચ મજબૂત પકડ ક્લચ એટલી મજબૂત પકડ બી સ્ટ્રાઇક બેંગ એન્ડ હોલ્ડ ટાઇટલી અચ્છા ડેફિનેશન સાથે આપેલું છે તો તો સિલેક્ટ કરવું ઈઝી છે ગુજરાતી મિનિંગ આવડતા હોય એટલે ભયો ભયો આ તો ગુજરાતી મિનિંગ કાઉન્સમાં આપ્યા છે એટલા માટે પણ આ તમારે યાદ રાખવાના છે એક્ઝામમાં કે ગુજરાતી મિનિંગ બાજુમાં નહીં આપેલા હોય આ તો તમે અહીંયા લેક્ચર જોતા જાઓ યાદ રાખતા જાઓ રટતા જાઓ સમજતા જાઓ સાંભળતા જાઓ બોલતા જાઓ અને કમેન્ટ કરતા જાઓ યાદ તો રહી જ જવાનું છે અને આ તો ભાઈ આપણા પાઠમાં પણ આવે છે કે જે જોશે અને જે સમજશે એને યાદ રહેશે જે ખાલી અને ખાલી મતલબ કે કોમેન્ટ કર્યા કરશે તો નહીં પરંતુ બધી વસ્તુ કરવી પડશે જોવું પડશે સમજવું પડશે લખવું પડશે કમેન્ટ કરવી પડશે બોલવું પડશે ત્યારે યાદ રહી જાય ઠીક છે હવે છે સેકરેડ મતલબ કે પવિત્ર સેક્રેડ મતલબ કે પવિત્ર તો એના માટે ઓપ્શન આપ્યો છે હોલી વિશ્વાસ

હાલો ઉડાડી દીધો આ યાદ રાખજો આ પછી જે મીનિંગ પૂછતા જાય છે ને રાજુભાઈ હા એમના અર્થ યાદ રાખતા જાય છે તમારે પૂછાયા ના તો આમ બીજી બીજી કમેન્ટો કર્યા કરે સવાલ પૂછતો હોય તો ગુગેશ ફાઈનલ તો ફાઇનલ પાકો તો અહીંયા આન્સર કયો આવશે ઓપ્શન ડી ગ્રેટ નેક્સ્ટ એના પછી વેકેન્ટ વેકેન્ટ એટલે શું થશે ખાલી થશે

પ્રૂફ બોલાઈ ગયા જવાબ બોલી ગયા પણ આજે જો બધાને ખબર હવે એવિડન્સ પ્રૂફ તો અહીંયા શું આન્સર આવશે ઓપ્શન સી આન્સર આવશે બસ આપણે આ રીતે જ સોલ્વ કરવાના છે છે હજી હજી બાકી બાકી વિભાગ વિભાગ સી અને ડી એમાં તો નિયરેસ્ટ મિનિંગ નહીં આવે વિભાગ બી માં નિયરેસ્ટ મિનિંગ જેવા ક્વેશ્ચન આવે છે તો આ જે વિભાગ આવશે એમાં પણ આપણે નિયરેસ્ટ ના હજી અડધા પાર્ટ જોવાના બાકી છે એટલે દરેક સેશનમાં જોડાવાનું ભૂલતા નહીં ખાસ સૂર્યોદયના સેશનમાં તો બિલકુલ પણ નહીં કારણ કે ત્યારે તો મહત્વનું હોય બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રોસેસ કરી છે અને ઘણા બધા જે હજી બાકી છે કે જેમણે હજી ફોર્મ ફિલ નથી કર્યું નવા વિદ્યાર્થીઓ આવ્યા છે તો એ ફોર્મ ફિલ કરી દેજો

તેનાથી તમામે તમામ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને સારામાં સારું પરીક્ષાની અંદર આવડે આમ તો તમે જોઈ જ લીધું હશે બધા વિષયની અંદર ડોન્ટ વરી બી હેપી પહેલા મને સબસ્ક્રાઇબર કેટલા છે એ મને આંકડો બતાવવામાં આવે એટલે મને ખ્યાલ આવે ઓકે ઓકે નવડો ગયો તો એટલે દસડો અગિયાર ઓહો અગિયાર ને પહોંચવા માટે ત્રણસો બસો 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 નેવું બસો નેવું આસપાસ જોઈએ છે અગિયાર અગિયાર હજાર માહોલ છે જોઈએ ઓહ પંદર પંદર નો આંકડો લઈ જવાનો છે એક પંદર એક છે તો એક પંદરે પહોંચવામાં થોડું ઘણું ઘટે છે એટલે એ તમે બધા પૂરું કરી દેશો જેના કારણોસર તકલીફ ન પડે અને સૌથી

જે ટોપ 10 થયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ છે એમના ઘરે આવશે અમારી ટીમ અને આપનું ઇન્ટરવ્યુ લેશે YouTube ની દુનિયાની અંદર તમે ફેમસ થવા માંગો છો તમે નામ ના મેળવવા માંગો છો તો અને તો આ બરોબર પણ એનાથી ફાયદો થયો હોય તો નુકસાન થયું હોય તો નહીં અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ વિડિયો અત્યારે જુઓ છો અત્યારે ફોર્મ ભરવાનું છે પછી

થોડીક માહિતી છે એ તમને આપી દઉં અહીંયા આપણી જે ચેનલ છે ઓકે 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 બરોબર છે છે ક્યુરિયોસિટી શું કહેવાયને ક્યુરિયો અને કલા હબ છે વિદ્યાકુળ ઓનલાઈન એપ્લિકેશન તો આપણી છે જ પણ આ જે એપ્લિકેશન છે એની સાથે સાથે આપણે ઓકે યુટ્યુબ નો આંકડો થોડોક આપણો વધતો જાય હા હા જો આવી ગઈ આ આપણી ચેનલ છે

ભેગું તો તો શોધવું પડતું હવે કેવું થયું વિદ્યાકુલ 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 સ્ટાન્ડર્ડ ટોપર ટોપર કોમર્સ ટ્વેલ કોમર્સ ઇલેવન ટ્વેલ્થ કોમર્સ આ વિદ્યાકુલ ગુજરાતી અને સાથે સાથે વિદ્યાકુલ પ્રાઇમરી યુપી બોર્ડ છે ડીએલએસ છે અને સાયન્સ દિવાના વિદ્યાકુલ રાજસ્થાન બોર્ડ છે આ બધી જ આપણી ચેનલ છે આપણો પરિવાર છે એને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો સરસ મજાના નોટિફિકેશન બધા ઓન રાખો જેનાથી ફાયદો શું થાય કે ગમે ત્યારે ગમે તે રીતે અમે આપણા ત્યારે આ તમામ પ્રકારની માહિતી છે ચોક્કસ તમને મળી જાય એટલા માટે ઓકે વચ્ચે ક્યારેક હું આવતો રહીશ જેનાથી આવું આવે ત્યારે એડવર્ટાઈઝ ના સમજવી પણ જે વિદ્યાર્થીને આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એને થોડુંક આગળનું વાંચવા મળે એટલે એને એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ કઈ વાંધો આવું કશું છે એની માહિતી આપી છે ફરીથી આગળ આપણે જોવાનું છે તો આગળથી નહી સે મુકાબલા ઓકે સર ચાલો તો એવા રાતો ના મુકાબલા કરવા માટે થઈ અને રાત દિવસ એક કરવા માટે થઈ ફરીથી મહેનત ઉપર લાગી જઈએ ચાલો તો પાછા આવી જઈએ હવે આપણે પણ એ પહેલા હું કમેન્ટ વાંચતી હતી અને જોતી હતી કે ડેન્સ એટલે એમ કહેતા હતા ગાઢ પણ ખરેખર તમારી ટેક્સ્ટબુકમાં સ્ટોરી વાંચો તો સ્ટોરી બેઝ તમને ડેન્સનો નો મિનિંગ ફોરેસ્ટ સમજાવેલો છે તો પ્લીઝ ભૂલથી પણ ક્રાઉડ સિલેક્ટ કરીને નો આવતા ચેપ્ટર બેઝ જવાય મિનિંગ જે હોય છે ચેપ્ટર બેઝ હોય છે ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું અને એ એક્ઝામ્પલ છે ક્રાય ક્રાય બોલે તો રડવું અને ક્રાય બોલે તો બૂમ પાડવી પણ થાય બરાબર ક્રાય બોલે તો રડવું અને ક્રાય બોલે તો બૂમ પાડવી પણ થાય એ હવે ડિપેન્ડ છે સ્ટોરી બેઝ સ્ટોરીમાં રડવાની વાત કરેલી છે કે બૂમ પાડવાની વાત કરેલી છે એ તો સ્ટોરી આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે તો આવા કન્ફ્યુઝ કરતા શબ્દો ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે કે જેમના મિનિંગ સ્ટોરી બેઝ ચેન્જ થાય છે જેમના મિનિંગ

મને સમજાય ગયું ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર 31 પર વેલ બીંગ એટલે કે સુખાકારી વેલ બીંગ એટલે શું થશે સુખાકારી તો એક્ટિવિટીઝ એન્જોયમેન્ટ अटेंशन કે ગુડ હેલ્થ તો જે શબ્દમાં તમને સુખાકારી જેવું કંઈક દેખાય તો એ એનો આન્સર આવશે ચાલો તો અહીંયા આન્સર તરીકે શું આન્સર આવશે फटाफट ऑप्शन ए ऑप्शन बी ऑप्शन सी કે ઓપ્શન ડી તમે કયો એ હું અહીંયા સિલેક્ટ કરી લો ઓપ્શન બી એક ચારે ઓપ્શન નહીં બોલતા નહીં તો પાછા કહેશે કે ચારે ઓપ્શન સિલેક્ટ કરી લો ના ના ભાઈ આપણે કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ઓપ્શન બી કરેક્ટ તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બી એન્જોયમેન્ટ એન્જોયમેન્ટ એટલે શું થશે આનંદ થશે અને વેલ બીંગ પણ એટલે શું થશે આનંદ થશે નેક્સ્ટ એના પછી આગળ જઈએ ફ્યુરિયોસ ફ્યુરિયોસ એટલે શું થશે ઉગ્ર કે જે ઉગ્ર સ્વભાવ ના હોય તો એના માટે સેડ હેપી એંગ્રી એન્ડ કામ સેડ હેપી એંગ્રી એન્ડ કામ ઓપ્શન એ સેડ હેપી એંગ્રી કામ સેડ એટલે દુખી થાય હેપી એટલે ખુશ થાય તો ઉગ્ર માટે તો ખુશ આવે નહીં કામ એટલે શાંત થાય એંગ્રી એટલે ગુસ્સેલ થાય તો એના માટે હા છે ખરા કયું છે એન્ગ્રી તો આપણે અહીંયા કયું સિલેક્ટ કરશું ઓપ્શન સી ને એન્ગ્રીને સિલેક્ટ કરીએ નેક્સ્ટ એના પછી આગળ જઈએ ઓબ્સ્ટેકલ ઓબસ્ટેકલ એટલે ઓબસ્ટેકલ ઓબ્સ્ટેકલ એટલે અવરોધ થશે બરાબર તો અવરોધ માટે સિલેક્ટ કરો ઓવરકમ ડિફિકલ્ટી સોફ્ટ કે રફ અવરોધ માટે ડિફિકલ્ટી એટલે મુશ્કેલી થાય પણ એના માટે જોઈ લો મુશ્કેલી માટેનો કોઈ શબ્દ આપેલો છે હો પાસે કેતા કહેતા મેમાં એમસીક્યુ નથી તો એ તમારું વેમ છે એમસીક્યુ એમાં આપેલા છે ચલો એ બી સી કે ડી ચાલો કયો ઓપ્શન સિલેક્ટ કરીએ આપણે ઓપ્શન બી ને ફાઇનલ ઓપ્શન બી ડિફિકલ્ટી ચાલો તો સિલેક્ટ કરીએ આપણે ઓપ્શન બી તમે કયો છો એ સિલેક્ટ કરું છું જોઈએ હવે નેક્સ્ટ એના પછી કન્ક્લુઝન કન્ક્લુઝન એટલે એક્સક્લુઝન બિગિનિંગ ઇન્ક્લુઝન કે એન્ડ નિષ્કર્ષ આપવાનો છે કન્કલુઝન એટલે કે નિષ્કર્ષ જ્યાં બોલાઈ ગયો એક શબ્દ તો હવે બોલાઈ ગયો છે છતાં પણ તમે આન્સર આપો ડી આન્સર ને ફાઇનલ કરું ચાલો તો અહીંયા આપણે ફાઈનલ કરીએ ડી એન્ડ એન્ડ એટલે શું થશે અંત થશે નિષ્કર્ષ થશે સ્લેમ ધડાકુ સ્ક્રીમ બેંગ એન્ડ શાઉટ બેંગ નામનો જે શબ્દ છે એ શબ્દ તમારો યુનિટ જે ફાઈવ છે ને પ્લે વિથ ફાયર એમાં બેંગ વર્ડ આવે છે કે જેનો મતલબ થાય છે બુમ ધડાકો તો અહીંયા આન્સર તરીકે શું આવશે ઓપ્શન સી આન્સર આવશે રાઈટ ઓપ્શન સી જ ને આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન સી ને ઓકે ચાલ તો આ તમારા આન્સર છે ફાઈનલ આ તમારા આન્સર છે અને આ બધા સાચા આન્સર તમને લાગે છે ખરેખર તમને સાચા આન્સર લાગે છે એકવાર ધ્યાનથી તમે જુઓ હવે નેક્સ્ટ લાસ્ટ સ્લાઇડ જે હતી એ સ્લાઇડમાં તમે મિસ્ટેક તો કીધી હતી પરંતુ મને હજી આ સ્લાઇડમાં કોઈ મિસ્ટેક કીધી નથી નથી તો કોઈનો ફોન આવ્યો કે મેમ અહીંયા મિસ્ટેક છે જુઓ તો ખરા એકવાર ચેક તો કરો પણ બધા ક્વેશ્ચન સાચા છે ચાલો હું કહી દઉં તમને અહીંયા થર્ટી વન વેલ બિંગ અહીંયા શું કીધું છે સુખાકારી કીધેલું છે મતલબ કે જે સુખી સુખી હોય એ તો એન્જોયમેન્ટ એટલે આનંદ થાય એનો મતલબ સુખી મતલબ આનંદી છે ભાઈ મજામાં છે એવું કઈ છે વેલ બિંગ એટલે કે જેમનું સ્વાસ્થ્ય સારું હોય કેવું હોય ગુડ હેલ્થ હોય સ્વાસ્થ્ય જેનું સારું હોય એને શું કહેવાશે વેલ બિંગ કહેવાશે જેનું સ્વાસ્થ્ય સારું છે ગુડ હેલ્થ માટે આવશે વેલ બિંગ આવશે બીજું વર્ડ આવશે હેપીનેસ બીજા વર્ડ તરીકે યુઝ કરી શકો છો હેપીનેસ ઓર એલ્સ યુ કેન યુઝ ગુડ હેલ્થ નોટ એન્જોયમેન્ટ તો ભૂલથી પણ એન્જોયમેન્ટ લખીને નહીં આવતા બાકીના ઓપ્શન પણ ચેક કરજો રાઇટ ગુડ હેલ્થ જ આવશે ને ઘણા બધા વિદ્યાર્થીઓએ ડી પણ કહ્યું હતું પરંતુ એવા રેર હતા કે જેમણે ડી આન્સર આપ્યું હતું બાકી બધા તો યાર એન્જોયમેન્ટમાં જ હતા કે ચાલો એન્જોયમેન્ટ કરીએ આપણે નેક્સ્ટ એના પછી આગળ જઈએ

સાથી 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 તો કંપની કે સ્ટુડન્ટ વિચારીને આન્સર આપજો તમારા માટે જ આ સવાલ છે આ કંપની

યાદ યાદ નોટિસ એટલે એટલે રાખવા છોકરાઓને રહી જાય છે ખાલી કહી દીધું આપી દીધી ને પ્રિઝર્વ ગજબ ગજબ મેટિસ ઓબ્ઝર્વ રિઝર્વ પ્રિઝર્વ

થાય હવે જરૂરી થોડું છે કે નોટિસ એટલે સૂચના જ થાય નોટિસ એટલે ધ્યાન દોરવું પણ થાય તો મળી ઓબ્ઝર્વ ગ્રેટ નેક્સ્ટ એટલે આ નોટિસ નું બીજું પણ તે ધ્યાન ધ્યાન દોરવું તો મને ખબર છે અવરોધો યસ ઓવરકમ ડિફિકલ્ટીઝ મજેસ્ટી અને એક્સપિરિયન્સ જે બાત હિરેન ભાઈ આવી ગયા મારી અંદર જે બાત હિરેન ભાઈ દાંત કાઢો કોપી કરવાની મજા આવે હિરેન ભાઈ કાઢે આ તો જો એલા ભાઈ એકદમ આમ ફરી જાવ તું ને એમ કરે હે આમ તો ફરી જાવ કોપી કરી વાંધો નહી થોડું જામ કરે જો હિરેન ભાઈ આ તો જો હિરેનભાઈ કરો મજા આવે મજા આવે એકદમ એકદમ ભેગા હોય તો બહુ મજા આવે હિરેનભાઈ મસ્ત માણસ મજાના માણસ હે એ મને એક જ વસ્તુ કે સાહેબ મારી ભૂલ તન્ય મને કેજો આપણે સ્વીકારવા બેઠા મને આગળ શું કહેતા ખબર સાહિલભાઈ હું મારો ઈ કે ગયા વર્ષનો વિડીયો જોતો તો મને એમ થાય હું હું ભણાવતો તો ઈ કે અને આ તઈ હું એન્ટ્રી જે લેતો તો એ અને અત્યારની એન્ટ્રી સાહેબ ઈ કે બસો ટકાનો ફરક મને દેખાણો ઈ કે મને બે ચાર મારા સાહેબુએ કીધું જ આઈ રહ્યા છો દેખાણા શેર શેર થાય સ્ક્રીન

ચાલો હાલો હાલો યસ ચાલો છોકરો જોઈ લીધું વાહ કે સિસ્ટ હવે બાજુ માં વિદ્યાકુલમાં નવમા ધોરણમાં લેક્ચર ચાલુ છે હા હિરેન સર ની મોજ હાલો હાલો બેન પીક એટલે પીક એટલે આપડે કહે ને કે પીક ટાઈમ છે આપણો કે વાંચી લેવાનો પીક ટાઈમ છે તો પીક એટલે શિખર ટોચ હિલ ઇલ પાર્ક અને હાઇક હાઈક હિલ પાર્ક હાઈક

લાઈવ ભણાવતો હોય બાજુમાં કેમ ચાલુમાં બધું કીધું એમ લાઈવ ચાલુ હોય સેશન બરોબર તો યસ વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ એપ્લિકેશન તો ડાઉનલોડ કરો સાથે સાથે યુથ એજ્યુકેશન પેપર જનરેશન અને યુથ સ્ટુડન્ટ આ બંને એપ્લિકેશન એવી સુપર સોલિડ બનાવેલી છે શેર થાય છે અત્યારે

કોન્ટ્રી સેન્ચુરીઝ સેન્ચુરીઝ પ્લેયર ના સ્કોર એટલે નામ છે બરાબર અને કઈ કન્ટ્રી છે અને સેન્ચુરી કેટલી મારેલી છે હાઉ મેની ઇન્ડિયન પ્લેયર્સ આર ધેર ઇન ધ લિસ્ટ લિસ્ટ ઇન્ડિયન 1 2 ઓકે સો હાઉ મેની ની જગ્યાએ ખાલી રિપ્લેસ કરવાનું છે અને આર ધેર આપ્યું છે એટલે વાક્યની શરૂઆત ધેર આર થી કરવાની ધેર આર ટુ પ્લેયર્સ ટુ ઇન્ડિયન પ્લેયર્સ ઇન ધ લિસ્ટ

રાજુભાઈ પછી મને હું એટલે નામ મને મને મારી ગણિતની જોબ લઈ લે મારું ગણિત લઈ લે આ ચાલો માવડી નો ફોન આવ્યો હા મમ્મી જય હાલો નહીં નહીં અહીંયા બધું થઈ જાય

This information is about player name. Player score. Great. Right. So, or we can say that this information is about, I about century scoring batsmen of various countries. તમારા બધા વિડીયો જોયે છે એ તમને મળવા માંગે છે એટલે તમે અમદાવાદ આવો તો જણાવજો અરે એ ઢીંગલી ને મારી યાદી આપજો અને એ ઢીંગલી ની કહેજો કે દીકરા ક્યારેક આવવાનું થશે ને તો મળીશું

વિરાટ કોહલી આઈ કાંટ અંડર એસ્ટીમેટ બુમરા પરફોર્મન્સ હી ઇઝ ધ કી બોલર ફ્રોમ અવર સાઇડ બસ ઇજ લખવાનું છે વોટ ડિડ વિરાટ સે વિરાટ સે ટુ કમેન્ટેટર અબાઉટ જસપ્રીત બુમરાહ ઇઝ વોઝ બીકોઝ ડીડ આવે છે ડીડ આપેલું છે એટલે વોઝ આવે હમ એમાં રાઈટ પાદ આપેલું છે જોઈએ આપણે ડીડ વિરાટ સે કમેન્ટેટર અબાઉટ જસપ્રીત અથવા તો ધેટ રિપોર્ટેડ સ્પીચ નો અહિયાં લાગે વિરાટ સેડ ટુ કમેન્ટેટર ની જગ્યાએ કમેન્ટેટર ધેટ જસપ્રીત બુમરા બુમરા ઇઝ કી બસ મહાકાળ બની જાવ અને જો ન આવડે તો તમને કાળ ભરકી જાય ભરકી જાય કાળ કાળ હોતા પ્રશ્ન કરો તો સાહિલભાઈ પ્રશ્ન નો હજી

Wow well, wonderful performance and good luck for the next match against England. What against which team will India so was, India will play against England in the next match. Hmm. India, uh -huh, look, look. India will will play, play the next match. હું હું દેશના નામ હોય હોય એનો પહેલો અક્ષર કેપિટલ ધ્યાન રાખજો ઉબાડ દો બે ત્રણ એક ઉડાડી ઉપાડી જે રાજુભાઈ લગ્ન થઈ ગયા સારું છે ઇંગ્લિશ ના પેપર ચેક નથી કરતા

થેન્ક તમારે હાજુ જા નમસ્ત ના નહિ થેન્ક યુ યાસ તોય કપાઈ ગયો વાંધો નઈ તોય માથું કપાઈ ગયું હાઈ જેટલી છે ભગવાન કઈ વાંધો નહીં યસ પીરસવાના પ્રયત્નો કર્યા અને જ્યાં મારી ઘટ હતી જ્યાં મારું કાચું હતું ત્યાં ધ્રુવી પાકું કરી દીધું એટલે ભાઈ બેન થઈ છે ને આ બધા ભાઈ બહેનોને આપણે આગળ લઈ જવા છે ચાલો બોલા હોય એવા શબ્દ પ્રયોગો છે એ વિદ્યાર્થી જીવન ને આમ સારું લાગે વિદ્યાર્થીને શોભે બરાબર છે ને બાકી તો તમે બધા સમજી રહ્યા છો અને બહુ સમજુ છો ટૂંકમાં સમજી હી કાફી